માંગરોળની રાજાશાહી વખતની શાકભાજી માર્કેટ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે, ત્યારે તંત્ર પાસે સમારકામ કરવાનો સમય નથી, જેથી શાકભાજીનો વેપાર કરતા વેપારીઓની હાલત દયનીય થવા પામી છે. આજના ડિજિટલ યુગમાં પણ માંગરોળની શાકભાજી માર્કેટ જર્જરિત હાલતમાં જોવા મળી હતી. લગભગ 42 ગામડાના લોકોની જીવાદોરી સમાન છે આ શાક માર્કેટમાં વેપારીઓને બહાર બેસવાનો વારો આવ્યો છે. સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે, પરંતુ અહીં સ્થિતિ કંઈક અલગ જ જોવા મળે છે. માંગરોળની આ શાક માર્કેટ 1963 સાલમાં બનાવવામાં આવી હતી અને ત્યારબાદ આજ દિવસ સુધી કોઈ જ પ્રકારનું સમારકામ કરવામાં આવ્યું નથી. હાલ શાકભાજીના નાના ગરીબ વેપારીની હાલત દયનીય બની ચૂકી છે અને ખાસ કરીને જોઈએ તો આ માર્કેટમાં ઉપર છત નળિયાવાળી અને તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. વેપારીઓ માટે નથી શૌચાલય કે પાણી વ્યવસ્થા, જેથી શાક માર્કેટના વેપારીઓ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. શાક માર્કેટની એવી હાલત છે કે વેપારીઓ શાકભાજી વેચવા અંદર જતા ડરે છે, કારણ કે અંદર ગમે ત્યારે દટાઈ જવાનો ભય સતાવી રહ્યો છે. શાક માર્કેટની છત તૂટે તેવી સંભાવના સેવાઈ રહી છે, જેથી વેપારીઓને ના છૂટકે વધારે ભાડું ભરીને પણ બહાર બેસવા મજબૂર બન્યા હતા. જ્યારે આ માર્કેટમાં 50 વર્ષથી બેસતા એક મહિલાએ કહ્યું છે કે માત્ર મતો મેળવવા રાજકારણીઓ આવે છે અને મતો મળ્યા બાદ ગરીબો ક્યાં ગયા છે તેની તેમને ખબર પણ નથી રહેતી, તેવું જણાવ્યું હતું. ત્યારે વધુ એક વેપારીએ જણાવ્યું હતું કે જો હવે આ માર્કેટનું સમારકામ નહીં થાય તો જરૂરથી આ શાક માર્કેટ ધરાશાયી થશે અને અનેક જિંદગીઓ જોખમાં છે. ખાસ વાત કરવામાં આવે તો આ શાક માર્કેટ રાજાશાહીના વખતમાં બનેલી છે અને ત્યાં બેસતા વેપારીએ ક્યારેય પણ તેનું સમારકામ કરતા જોયું નથી. દિનેશ ગામવા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ માંગરોળ.